મને છે ને વોશરૂમ જવું હોય તો પણ હું પલંગમાં બેઠી બેઠી પહેલી રડતી હતી અને પછી વોશરૂમ જવા જતી હતી. એટલી પીડા, સતત પીડા એટલી થતી હતી કે બાથરૂમ સુધી હું નહોતી જઈ શકતી અને રડી રડીને રાત આખી કાઢતી હતી. એવી પરિસ્થિતિમાંથી હું આવ્યું, ઓપરેશન કરાવડાવ્યું. પછી મેં વોકરની ઉપયોગ નથી કર્યો એટલું મને સરસ ઓપરેશન થઈ ગયું, સક્સેસફુલ. મારું નામ સવિતાબેન વરમોરા છે. હું શેલ્બીમાં ઓપરેશન કરાવવા આવી હતી. બિજેશભાઈ વરમોરા હતા, એને મને મોકલી હતી તેજસભાઈ ડૉક્ટરની સલાહ લઈ, અને બહુ સરસ ઓપરેશન થયું. છ વર્ષ થઈ ગયા ઓપરેશન કરાયું. ઓપરેશન કરી અને 20 દિવસ તો હું દ્વારકા ધજા ચડાવવા ગઈ હતી, ત્યાં રાસ લીધા હતા મેં. અને પછી બીજા પગનું કરાવ્યું, એ 11 મહિને છેટે કરાવ્યું. એને હું 15 દિવસ હરિદ્વાર ગઈ હતી. સાહેબે 2 વાર તો મને હરિદ્વારમાં ફોન કર્યો હતો કે કેમ મારા પેશન્ટને છે. મને કોઈ તકલીફ નથી પડી અને આ 6 વર્ષ થઈ ગયા હું હજી રાસ ગરબા લઉં છું. ક્યારેય રાતે પગ દુખણ શેલ્બી જેવું હોસ્પિટલ એકઈ સગવડ તમને સુવિધા નહીં આપે. આવો તો શેલ્બીમાં જ ઓપરેશન. અમે બધા દાંત બાંત બધા આખો વરમોરા પરિવાર શેલ્બીમાં જ આવી. મને 6 વર્ષથી આ ઓપરેશન સરસ કર્યું. સાહેબને ખૂબ હોસ્પિટલમાં કામ સારું થાય, પેશન્ટ બધા ખુશ થઈ અને હોસ્પિટલમાં થાય એવા મારા અંતકરણના સાહેબને આશીર્વાદ, બેનને આશીર્વાદ. દાંત બહુ સરસ મારા થઈ ગયા. મેં દાંતે 2 વાર સમા કરાવરાવ્યા છે અહીંયા અને બધા આખો વરમોરા પરિવાર અહીંયા આવે છે.